બંને બળ સામે લાગે છે અને અથડાય શું થાય છે દૂર આવે છે. હવે કેટલાક ઉદાહરણ પણ આપણે જોયા છે કે કોઈ વસ્તુ જ્યારે બે અથડાય છે ત્યારે અથડાય શું થાય છે દૂર ફેંકાઈ જાય છે ફંકોળાઈ જાય છે. તેના કારણે તો બંને છે એ સામે સામે બળ લગાડે છે પ્રતિક્રિયા આપે છે માટે. હવે ઉદાહરણ તરીકે ફૂટબોલની રમતમાં ઘણીવાર આપણે ફૂટબોલ તરફ જોવામાં અને તેની વધારે બળથી કિક મારવાનો પ્રયત્ન કરતી વખતે પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડી સાથે અથડાઈ જઈએ છીએ. આ ઘટનામાં આપણે અને પ્રતિસ્પર્ધી ટીમનો ખેલાડી બંને ઈજાગ્રસ્ત થાય છે કારણ કે બંને એકબીજા પર એક સરખા મૂલ્યના બળો લગાડે છે. કોઈ પણ ફૂટબોલ ટીમની જ રમતની વાત કરવામાં આવે છે. રમતમાં જ્યારે એક વ્યક્તિ રમે છે અને તે રમતા રમતા જો બીજા સાથે અથડાઈ જાય છે તો બંને ઈજાગ્રસ્ત થાય છે. શા માટે તો જે રમે છે એ અને સામે બીજો જે આવે છે બંને જ્યારે અથડાય છે ત્યારે બંનેમાં બળ ઉત્પન્ન થાય છે અને તેથી બંનેની ઈજા થાય છે અથવા બંને ઈજાગ્રસ્ત થાય છે. ટૂંકમાં જોઈએ તો બળો હંમેશા જોડમાં હોય છે. આ બંને પરસ્પર વિરોધી બળોને અનુક્રમે ક્રિયાબળ કે પ્રતિક્રિયા બળ કહે છે. કોઈ વ્યક્તિ અથવા કોઈ વસ્તુ છે જો તે એકલી છે પદાર્થ છે તે એકલો છે તો તેનાથી કોઈ બળ ઉત્પન્ન થતું નથી, પરંતુ જો કોઈ બે પદાર્થ છે એ સામે સામે આવે છે તો બંનેમાં બળ ઉત્પન્ન થાય છે. અથવા આ જે બળ ઉત્પન્ન થાય છે એ વિરોધી બળ હોય છે અને તેને ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ કહે છે. એટલે કે પદાર્થ એક જે છે તે બળ ઉત્પન્ન કરે છે એટલે ક્રિયાબળ, અને સામે બીજો પદાર્થ જે આવે છે એ શું કરે છે તો બળની વિરુદ્ધ પોતાનો બળ ઉત્પન્ન કરે છે એટલે કે પ્રતિક્રિયા આપે છે. એટલે કે તેને ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ કહે છે. હવે બીજું કેટલાક ઉદાહરણ જોઈએ જે આપણે ટેક્સ્ટ બુકમાં આપેલા છે. તો અહીં જો આકૃતિમાં છે કે સ્પ્રિંગ બેલેન્સ એ અને સ્પ્રિંગ બેલેન્સ બી લીધેલું છે. તો હવે અહીંયા શું કરે છે કે જ્યારે સ્પ્રિંગ એક દિવાલ સાથે બી દિવાલ સાથે જોડેલું છે અને એ છે હાથમાં જોડેલું છે. તો હવે જો સ્પ્રિંગ બેલેન્સ બી નો એક છેડો દિવાલ સાથે જેવા દ્રઢ સાથે જડિત કરેલ છે તેથી તે સ્થિર છે અને સ્પ્રિંગ બેલેન્સ બી નો બીજો છેડો સ્પ્રિંગ બેલેન્સ એ ના બીજા છેડા સાથે બાંધેલો છે, જ્યારે સ્પ્રિંગ બેલેન્સ એ ના મુખ્ય છેડા પાસે બળ લગાડવામાં આવે ત્યારે જોઈ શકાય છે કે બંને સ્પ્રિંગ બેલેન્સ તેમના સ્કેલ પર એક સરખું રીડિંગ બતાવે છે. અને બી અને એમાં જોઈ શકું છું જો બંને સામે સામે એક સરખા બાજુ બાજુમાં દર્શાવે છે. હવે આનો અર્થ એ થાય છે કે સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા સ્પ્રિંગ બેલેન્સ બી પર લાગતું બળ સ્પ્રિંગ બેલેન્સ બી દ્વારા સ્પ્રિંગ બેલેન્સ એ પર લાગતું બળ સમાન અને વિરુદ્ધ દિશામાં છે. બંને પર બળ આવે છે પરંતુ કેવા લાગે છે તો સમાન, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. હવે સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા સ્પ્રિંગ બેલેન્સ બી પર લગાડેલ બળને ક્રિયાબળ, જ્યારે સ્પ્રિંગ બેલેન્સ બી દ્વારા સ્પ્રિંગ બેલેન્સ એ પર લગાડેલ બળને પ્રતિક્રિયા બળ કહે છે. હવે એ આકૃતિમાં જે આપણે જોઈ શકીએ જેમાં ક્રિયાબળ કયું છે તો એ દ્વારા બી પર જે લાગે છે એટલે કે આપણે એને ખેંચીએ છીએ એ બાજુથી બળ આપવામાં આવે છે. તો એ છે ક્રિયાબળ છે અને બી છે એ શું કરે છે બળ ઉત્પન્ન કરે છે એને સામે વિરુદ્ધ, એટલે એ કયું થયું તો પ્રતિક્રિયાબળ. એટલે કે જે ક્રિયા કરે છે જેના પર બળ આપ મેઇન બળ જેના પર છે એ ક્રિયાબળ અને સામે બીજો પદાર્થ છે તે પ્રતિક્રિયા આપે છે એટલે કે વિરુદ્ધ બળ ઉત્પન્ન કરે છે. એ કયું બળ તો એ પ્રતિક્રિયાબળ તેને કરે છે. હવે બંદૂકની ગોળી દ્વારા છોડવાની ઘટનામાં બંદૂક દ્વારા ગોળી પર આગળની તરફ એક બળ લાગે છે જે ક્રિયાબળ છે અને તે જ વખતે ગોળી પણ બંદૂક તેટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ લગાડે છે તેથી બંદૂક પાછળ તરફ ધકેલાય છે જેને બંદૂકનો રિકોઇલ કહે છે. બંદૂક જ્યારે ચલાવવામાં આવે છે ત્યારે તેમાં ક્રિયાબળ
ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળના મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. છેલ્લા ઉદાહરણ જોઈએ, આપણે જોઈએ કે બળ કેવા હોય છે, સમાન હોય છે, પરંતુ દિશા કેવી હોય છે, વિરુદ્ધ હોય છે, અને તેઓ જુદા જુદા પદાર્થ